જે માનવતાએ નમઃ. હું સંગીતા પટેલ, ફાઉન્ડર ટ્રસ્ટી કલા સૂર્ય ફાઉન્ડેશન, અને આજે હું આપ સૌની મુલાકાત એક મહાન હસ્તી સાથે કરાવવા માગું છું. મહાન હસ્તી એટલા માટે કે ઘણા બધા સાધુ સંત, બહુ મોટી મોટી સેલિબ્રિટીઝ, ઘણા બધા આર્ટિસ્ટ આપણે જોયા હશે કે જેને આપણે આપણા જીવનના એક ઇન્સ્પિરેશન તરીકે એમને મળતા હોઈએ છીએ, એમને યુઝ કરતા હોઈએ છીએ, એમની વાતોને ફોલો કરતા હોઈએ છીએ. પરંતુ એકચ્યુઅલી એવી વ્યક્તિને ફોલો કરવી જોઈએ, એવી વ્યક્તિને આપણે આદર્શ બનાવવી જોઈએ કે જેણે પોતાના જીવનમાં એને જીવીને બતાવ્યું હોય. અને એવી વ્યક્તિ આપણી સાથે છે શ્રી લવજીભાઈ, કે જેમને બાદશાહના નામે ઓળખવામાં આવે છે. એ ખરેખર દિલના બાદશાહ છે, અને આપણી ભારતીય સંસ્કૃતિને ખરેખર એમણે જીવી જાણી છે, પચાવી જાણી છે. કેવી રીતે? આજે એક મુલાકાત દરમિયાન અમે જ્યારે વાતચીત કરી રહ્યા હતા, તો એમણે પોતાના જીવનનો એક અનુભવ શેર કર્યો કે એમને એમના બાળકો સાથે કેવી રીતે એક સ્ટોરી આખી એમણે મને કહી, જે હકીકતમાં એમણે કરી છે. મને થયું કે આ સ્ટોરી તમે મને એક આશીર્વાદ રૂપે આજે વિડીયો બાઇટમાં આપો, કે જે હું લોકો સુધી પહોંચાડી શકું, જેથી લોકોને ખબર પડે કે પોતાના બાળકોને કેવું અપબ્રિંગિંગ આપવું, કેવું ઘડતર આપવું, જેનાથી આ વૃદ્ધાશ્રમોની જે રચના થઈ રહી છે એ ભલે થાય, પણ એની અંદર ગણ્યા ગાંઠ્યા વૃદ્ધો આવે જેને ખરેખર જરૂર છે, જેનું કોઈ જ નથી, પણ જેના બાળકો જીવિત છે એ તો પોતાના ઘરમાં જ રહેવા જોઈએ. અને આ સંસ્કાર હશે ને તો જ ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વમાં પ્રખ્યાત થશે. તો લવજીભાઈ બાદશાહ, હું બહુ નાની છું એમના વિશે કંઈ પણ બોલવા માટે. એમણે દીકરીઓ માટે ઘણું બધું કર્યું છે, પણ આ દીકરી માટે આજે જે આશીર્વાદ રૂપે જે સ્ટોરી એમના જીવનની એક કથા અમને સંભળાવી રહ્યા છે, એ બહુ મોટા આશીર્વાદ છે. લવજીભાઈ, આપે એક આપના દીકરા અને દીકરીઓ માટેની ઘણી બધી વાતોની ચર્ચા કરી, પણ આપણે ઇન્સિડન્સની વાત થઈ હતી કે તમે તમારા બાળકોને કંઈક પૈસા કેવી રીતે તમે કમાવો છો એ તો શીખવાડ્યું, પણ એ કેવી રીતે પચાવવા, એના માટે તમે શું કર્યું હતું એ સ્ટોરી સમાજ સુધી પહોંચાડવી છે. ઘણા બધા ન્યૂઝપેપરમાં કવરેજ આવી ગયા છે, પણ એમના મોઢે મારા માટે આશીર્વાદ રૂપે આ સ્ટોરી સાંભળવા મળી રહી છે, એ બહુ મોટી વસ્તુ છે. એમાં ખાસ કાંઈ નવું તો નહીં, પણ અમે પણ સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ. સૂકી ખેતી, નાની ખેતી, સામાન્ય ગામડાનું જીવન, આ બધું અમે જોયું છે. શહેરમાં આવ્યા પછી અહીં બધી સમૃદ્ધિ જોઈ, અહીંયા બધું વિજ્ઞાનથી જે કાંઈ ટેકનોલોજી છે એ બધી જોઈ, અત્યારે બધું એજ્યુકેશન પણ ખૂબ વધી રહ્યું છે, મેડિકલમાં પણ બધું ખૂબ આગળ વધી રહી છે દુનિયા. આ બધી દુનિયા જોતાં મૂળ જમીન પર કેવી રીતે રહેવાય અને એમાંથી કેમ કાંઈ આપણે અલગ કે કાંઈ ચૂકી ન જાય એની માટે શું કરવું જોઈએ, એવા પ્રયત્નો બધા જ મા બાપ કરતા હોય બાળકો પાછળ. પણ મને એવું લાગ્યું કે ખરેખર પ્રેક્ટિકલ જો અનુભવ ન થાય તો પૂરો અનુભવ થતો નથી. કોઈનો ઉછીનો લીધેલો અનુભવ 100% સ્પષ્ટ થતો નથી, આવી મારી માન્યતા છે. એટલે અમારા પ્રેરણામૂર્તિ છે શ્રી ગોવિંદ કાકા, એમને પણ આગળ દીકરાઓને મોકલેલા એ રીતે મેં મારા દીકરાને 30-35 દિવસ સુધી કોઈ પણ ઓળખાણ વગર દૂરના એક સિટી વિશાખાપટ્ટનમ મોકલેલો. ટ્રેનમાં બેઠા પછી જ મેં એમને કીધેલું કે ભાઈ 27 કલાક પછી આ લોકલ ટ્રેન અને આ લોકલ ડબ્બો અને આ તારું પાણી છે સાથે, આ થોડા પૈસા છે ખાલી તારે પહોંચવા માટેના ત્યાં, અને વિશાખાપટ્ટનમ તને 27 કલાક પછી ઉતારશે, ત્યાં તારા હાથે તારે શું કરવું, ત્યાં નોકરી કરવી, એક નોકરી 8 જ દિવસ કરવી, વધારે ન કરવી, અને તું પ્રયત્ન કર કે તું 30-35-40 દિવસ પછી હું તને લોકેશન ગોતી લેવા આવીશ, ત્યાં સુધી તારે કોઈ મારો કોન્ટેક કરવાનો નથી. એક વ્યક્તિ મારા મિત્ર છે જે કાકાના દીકરા, એમનો જ કોન્ટેક કરવાનો ખાલી, અને એ પણ રાત્રે એક જ વાર, અને તું ત્યાં કોઈ મુશ્કેલીમાં ફસા, સિક્યુરિટી કોઈ તને ઓલું કરે તો પછી કોઈ પણ રસ્તો નજીકના કોઈ એવા ઓળખીતા છે કે એ આવી જશે અથવા એ કોઈ મદદ કરશે, પણ બને ત્યાં સુધી સિક્યુરિટીનું ન જરૂર પડે એવી પોલીસની વ્યવસ્થાથી તું નોકરી કર, તારા હાથે જ નોકરી ગોતવાની છે, અને કોઈ પણ ઓળખાણ કે કોઈ પણ સપોર્ટ તારે લેવાનો નથી. આવી રીતે મોકલેલો અને 35 દિવસે હું લેવા ગયો, દીકરાને મળ્યો,
અમે બાપ દીકરીઓ ખૂબ રડ્યા અને એ 4500 રૂપિયા વધાર્યા એને 35 દિવસે, અને હું લઈને આવ્યો. પણ એમનું જે કહેવાનું હતું એ રહ્યો છે. નાના માણસો હોય, આપણે ત્યાં પણ કોઈ માણસ નોકરી કરતા હોય તો એની કેમ કદર કરવી, એની સાથે કેવું વર્તમાન કરવું જોઈએ, એના સુખ દુઃખના ભાગીદાર થવું જોઈએ. આપણે જ આ પરિસ્થિતિમાં હોય તો ન્યા ઊભા રહી તો આપણે કેવું ફિલિંગ આવે, એને પ્રેક્ટિકલ ફિલિંગ આવ્યું. એનો મને ખૂબ આનંદ થયો. જીવન તો એવું છે કે આ બાળકો છે એ તમારું ઘર તે સ્કૂલ છે, એ જ કોલેજ છે, એ જ યુનિવર્સિટી છે. તમે જેવું જીવો છો એવું જ શીખે છે. તમે તમારા મા બાપારે જે વર્તમાન કરો છો એ તમારા બાળકો તમારી રીતે કરવાના. આ સ્કૂલ જ છે, શિક્ષણ તમારામાંથી જ બાળકો જાજુ લેવાના. મારી દ્રષ્ટિએ તો 10-15% સ્કૂલેથી શિક્ષણ લેશે, 85% તો ઘરમાંથી જ લેશે, આવી મારી માન્યતા છે. એકદમ સાચી વાત છે સર. આપના દીકરાને જે જગ્યા પર નોકરી કરવા માટે કહ્યું હતું એમાં ફક્ત 8 જ દિવસ કેમ એક જગ્યા પર? એને એકાદ મહિનો કે 1.5 મહિનો રહે, ક્યાં સુધીમાં 5-6 અનુભવ જુદા જુદા થાય, એક કામની પ્રેક્ટિસ પડી ગઈ, નેન રહ્યો તો એને એનો સ્વભાવ બહુ સારો હતો એ દુકાનવાળાનો, તો એને સારા સ્વભાવનો જ અનુભવ થયો, બીજો ન થાય એમ. અચ્છા, બીજું કામ એક બી થાય કે એક કામમાં એને હાથ બેસી ગયો તો એને ઠીક આજ મારે કરવાનું છે ફિક્સ વાર હાથ, અને મારે 35 દિવસ કાઢવાના છે નહીં, એ વચ્ચેના એકાદ બે દિવસ તો 24 કલાક નોકરી ગોતે, કારણ કે ભાષાનો પણ ડિફરન્ટ હોય. પછી કોઈ મોટી દુકાન, મોટી શોપ કે કોઈ બ્રાન્ડવાળા હોય તો મહિનોથી પ્રેક્ટિસ કરાવીને પછી નોકરી આપે, ટ્રેનિંગ આપીને. તો નાની નાની શોપમાં નોકરી કરવાની હતી એટલે નોખો નોખા 4-5 અનુભવ થાય એના માટે 8 જ દિવસ હતા. આટલી સુખ સાહેબી રાજાશાહી જીવન કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કરોડો રૂપિયા જે બીજાની દીકરીઓના બોન્ડ બનાવવા પાછળ જે વ્યક્તિ ખર્ચી શકતી હોય, કે જેનું બાળક ડાયમંડ સ્પૂન સાથે જન્મ્યું હોય, એવા બાળકને કે જેને ગાડીની નીચે પગ પણ ના મૂકવો પડે, હાથમાંથી નીચે મૂકાય પણ નહીં, જેને પાણીની તરસ લાગીને દૂધ પીરસવામાં આવતું હોય, એવા દીકરાને એમણે 100 રૂપિયાના ભાવના કપડાં પહેરવા કહ્યા, સાથે 2 જોડી કપડાં આપ્યા, 500 રૂપિયા ભાડું આપ્યું, અને પછી એવી જગ્યાએ મોકલી દીધો કે જ્યાં એનું કોઈ ઓળખીતું છે જ નહીં. અને એવી જગ્યા ઉપર એ દીકરાએ કેટલી મુસીબતોનો સામનો કર્યો 35 દિવસ સુધી, એ ડિટેલમાં અમારી સાથે ચર્ચા થઈ ત્યારે મારી આંખમાં પાણી હતું. હું જો પિતા કે માતા તરીકે એ દીકરાની માતા હોત તો કદાચ હું એ વસ્તુ એ કઠોર પગલું લઈ જ ના શકત, એ આ પિતાએ લીધું. મેં જ્યારે એમને પૂછ્યું જે તમને અત્યારે લવજીભાઈ એમના મોઢેથી કીધું, તો એમણે એ કહ્યું કે મારો દીકરો સંપત્તિ છે એની પાસે, પરંતુ એ સંપત્તિ જો પચાવી નહીં જાણે તો એના ત્યાં કામ કરવાવાળા લોકો કે જેને એ ભલે પગાર આપતો હોય કે પોતાના ઘરની અંદર એકદમ નાનું કામ કરાવતો હોય કે બહુ મોટા મેનેજર તરીકેની પોસ્ટ આપી હોય, પણ એ વ્યક્તિના ઘરમાં કોઈ સાજુ માંદુ થયું છે અથવા એને 10 રૂપિયાની જરૂર છે અથવા એને કોઈ રજાની જરૂર છે, તો એ વખતે એને હા પાડવી ના પાડવી એની જોડે માણસાઈ ભર્યું વર્તન કેવી રીતે કરવું, એ માણસાઈ એ ત્યારે જ કરી શકશે જ્યારે એ જીવન જીવશે. એમના દીકરાએ વાસણ સાફ કર્યા છે, લારી ઉપર મિલ્કશેક બનાવીને પીવડાવ્યો છે, હોટલમાં કામ કર્યું છે, ટીશર્ટો વેચી છે, ત્યાં સુધી કે એક દુકાનમાંથી તેની ઉપર ચોરીનો આક્ષેપ થયો હતો, એને એનું વધેલું ઘટેલું ખાવાનું આપવામાં આવતું હતું. હવે જ્યારે આ પિતાને ખબર પડી કે એના દીકરાને વધેલું ઘટેલું ખાવાનું આપવામાં આવતું હતું, તો એમણે એ વ્યક્તિને, કારણ કે એ વ્યક્તિને તો ખબર જ નહોતી કે એ એક બાદશાહના દીકરાને એના ત્યાં નોકરી કરાવી રહ્યો છે અને એને ગમે તેમ બોલી રહ્યો છે કે ગમે તેવું ખાવાનું પીરસી રહ્યો છે, પણ જ્યારે બાદશાહને ખુદ એટલે કે લવજીભાઈને ખુદ ખબર પડી કે એમના દીકરા સાથે આવું વર્તન થયું છે, છતાં પણ એ જે વર્તન કરનાર વ્યક્તિઓ છે એમને એમના ત્યાં 1,00,000 રૂપિયાની નોકરી આપીને આજ દિન સુધી રાખેલા છે. તો એમના જીવનમાંથી આજે અમુક કલાકોમાં મને મારા જીવનનો એ બોધપાઠ મળ્યો છે કે જેવા સાથે તેવા થવાની જરૂર નથી, તમે જેવા છો એવા સામેવાળી વ્યક્તિ સાથે વર્તો, અને તમે કેવા હોવા જોઈએ તો સંસ્કારી, કારણ કે આપણું જે ભારતીય સંસ્કૃતિ છે ને એના જેટલી રિચનેસ દુનિયામાં ક્યાંય નથી, પણ આપણે આપણા ઘર આંગણે જે રિચનેસ છે ને એને સમજતા નથી, અને એના માટે થઈને જ
આપણે આપણા વડીલોને સાચવી નથી શકતા અને એટલે જ બહુ બધા વૃદ્ધાશ્રમો અહીંયા છે. એટલે હું વૃદ્ધાશ્રમોને બિલકુલ પ્રમોટ નથી કરતી અને મારી એ ફિલિંગ છે કે દરેક વ્યક્તિ માતા પિતા ગમે તે હોય, પોતાની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ જો તમે એમને પ્રેમ ના આપી શકો તો તમારું જીવન નિષ્ફળ છે. અને લવજીભાઈ એમના માતા પિતાની પૂજા કરે છે, માટે એમના દીકરાને દીકરીઓ એમની વહુઓ એમની પૂજા કરે છે. અને આજે જેટલા પણ લોકો લવજીભાઈને મળે છે એ પહેલાં એમની જે શ્રીમંત શૈલી છે, એમનું જીવનશૈલી છે, એમનું જીવન ધોરણ છે એ જોઈને કદાચ માથું નમાવતા હશે, પણ જે એક વ્યક્તિ પણ એમને જો મળી લે તો એ જે આદર્શ બનાવીને યાદ રાખશે ને, બસ એ જ જીવન છે અને ત્યારે જ જીવન સફળ છે. આજે મને લવજીભાઈ પાસેથી એ શીખવા મળ્યું છે અને હવે મને દ્રઢ સંકલ્પ થઈ રહ્યો છે કે જો આપણા દેશના શ્રીમંત લોકો આપણા સંસ્કારો અને આપણી સંસ્કૃતિને ફોલો કરશે અને આવી જ રીતે પોતાના બાળકોનું ઘડતર કરશે તો આખા ભારતની સંસ્કૃતિ છે ને એ વિખાશે નહીં, એ બહુ સરસ રીતે લોકો એને અનુસરશે. થેન્ક યુ સો મચ લવજીભાઈ, અને તમારા આશીર્વાદ અમારી ઉપર અને આ સમાજ ઉપર સંસ્કારો પીરસવામાં રાખજો. અમારી શુભેચ્છા, આશીર્વાદ ભગવાનના. થેન્ક યુ સો મચ. જય માનવતાય નમઃ.